75 સાલમાં સૌરાષ્ટ્રના દુધાળા ગામનો ચોથા ધોરણમાં ભણતો એક લવર મૂછ્યો જુવાન ઘરેથી ભાગીને સુરત આવી ગયો. ખિસ્સામાં હતા રોકડા 12 રૂપિયા, એ પણ ગાડી ભાડામાં વપરાઈ ગયા. ઉપર આભ ને નીચે ધરતી, એ સિવાયનું કાંઈ બચ્યું નહીં આ યુવાન પાસે. કાકાના હીરાના ધંધામાં નોકરીએ લાગી ગયો. માસિક પગાર ₹179. પાકી અમરેલી છાપ તળપદી કાઠિયાવાડી ગુજરાતી બોલતો આ યુવાન આગળ જતા કેટલા રૂપિયા, કેટલી ઇજ્જત અને કેટલા માન મરતબા કમાણો એની પછી વાત કરીશું, પણ આજની તારીખમાં એ 50 કરોડ રૂપિયા તો પોતાને ત્યાં કામ કરતા માણસોને દિવાળી બોનસ આપતો થઈ ગયો છે એટલી નોંધ સાથે વિડીયોને ઉગાડ આપીએ. સવજીભાઈ ધનજીભાઈ ધોળકિયા નામ તો સુના હોગા. સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં છવાઈ ગયેલા ડાયમંડ કિંગ સવજીભાઈ વિશે ઉભળક ઉભળક ઘણું કહેવાયું છે. અમે આજે કેટલીક ટુ ધ પોઈન્ટ અને માંડીને વાત કરવાના છીએ. 12 એપ્રિલ 1962 રોજ એક ખેડૂતના ઘરે જન્મેલા સવજીભાઈ આજે હીરા ઉદ્યોગ જગતનું મોટું નામ છે. તેમણે શરૂ કરેલી હરિકૃષ્ણા એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દુનિયાના 50 દેશોમાં પાકા હીરાની નિકાસ કરે છે અને હીરા ઉદ્યોગ જગતની ટોપ 5 કંપનીઓમાંની એક છે. આ બધું રાતોરાત નથી બન્યું. ચમકદાર અને પાકા હીરા બનતા પહેલા સવજીભાઈને કાચા હીરાની જેમ પુરુષાર્થની ઘંટીમાં ઘસાવવું પડ્યું છે. સવજીભાઈ આજકાલ તેમના સખાવતી સ્વભાવને કારણે લાઇમલાઇટમાં આવી ગયા છે, પણ તેમનો 30-40 વર્ષ જૂનો ડ્રામેટિક ઇતિહાસ જાણવા જેવો છે. સુરતમાં જેમને ત્યાં સવજીભાઈએ નોકરી કરી એ તેમના કાકા વર્ષો પહેલાં જ સુરતમાં આવીને હીરા ઉદ્યોગમાં ઠીક ઠીક નામ કમાઈ ચૂક્યા હતા. નાના સવજીને માં કહેતી કે તું પણ કાકા જેવો બન, ને સવજી મનમાં કહેતો કે કાકા કરતા પણ સવાયો બનીશ. એક સૂપ ચોઘડિયું જોઈને સવજી ઘરેથી પહેરે લુગડે હાલી નીકળ્યો ને સુરત શહેરની વાટ પકડી. પણ પછી જે બન્યું એ બધું ફિલ્મની પટકથા જેવું છે. નાનો સવજી ઘરે કહ્યા કારવ્યા વગર નીકળતા તો નીકળી ગયો, પણ સુરતમાં કપરા ચઢાણ ચડવા પડ્યા. પણ કહે છે ને કે પાડાનો પગ ભાંગ્યો તે સારા માટે. સમય જતા નસીબ આડેથી પાંદડા હતતા ગયા. 4 ચોપડી ભણેલો સવજી એની મહેનત, લગન, નીતિ, ઈમાનદારી અને 3 સગા ભાઈઓના સથવારે આજે 6000 કરોડનો કારોબાર કરે છે. સવજી હવે સવજીભાઈ અને સવજીભાઈમાંથી સવજી કાકા તરીકે ઓળખીતા થઈ ગયા છે. સફળતાનું રહસ્ય સમજાવતા સવજીભાઈ કહે છે કે મને કંઈ નથી આવડતું, પણ કોને શું આવડે છે એની કોઠાસૂઝ મારામાં છે. ઈશ્વરે એડમિનિસ્ટ્રેશનની શક્તિ કુદરતી રીતે જ આપી છે. એમની વાત પણ સાચી છે, કારણ કે સંચાલન શક્તિ હોય તો ભણેલા તો ભાળે મળે છે. શરૂઆતનો ઇતિહાસ કંઈક આવો છે. કાકાને ત્યાં નોકરી કરતા કરતા સવજીભાઈએ ગામડેથી તેમના ભાઈઓ હિંમતભાઈ અને તુલસીભાઈને સુરત બોલાવી લીધા. 7-8 વર્ષ પછી સૌથી નાના ઘનશ્યામભાઈ પણ જોડાઈ ગયા. કાકા પાસેથી નાની લોન લઈને ધોળકિયા ભાઈઓએ 1984માં પોતાનો ધંધો શરૂ કર્યો. રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરીને ધંધો જમાવતા ગયા. મુંબઈમાં ઓફિસ શરૂ કરીને અમેરિકા અને યુરોપના દેશોમાં હીરાની નિકાસ કરવા લાગ્યા. પહેલા વર્ષે 1 કરોડ રૂપિયાનો કારોબાર હતો,
જે આજે 6,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. પૈસો પૈસાને તાણી લાવે છે. વર્ષો વર્ષ સવજીભાઈની કંપની નવા શિખરો સર કરતી ગઈ. હીરા એક્સપોર્ટ્સને લગતા અનેક એવોર્ડ્સ મળતા ગયા. ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગના ધંધામાં પણ ઝંપલાવ્યું અને સફળ થયા. હવે તો એરલાઇન ક્ષેત્રે પણ પાપા પગલી માંડી રહ્યા છે. સવજીભાઈ અને તેનું કુટુંબ ઢગલા મોઢે રૂપિયા કમાય છે. સુરતમાં પોતાની માલિકીનું એક આખે આખું સ્ટેડિયમ છે. શૂન્યમાંથી સર્જન કરનારા બીજા ઉદ્યોગપતિઓનો પણ ભારતમાં ટૂટો નથી, પણ અબજોપતિ બની ગયા પછી રડેલા રૂપિયાને કંપનીના કાર્યકરો તેમજ સમાજ કલ્યાણના કાર્યમાં છૂટા હાથે વાપરવામાં સવજીભાઈ યુનિક છે. ઉદારદિલી અને દરિયાદિલી સવજી કાકાને બીજા ઉદ્યોગપતિઓથી જુદા પાડે છે. કમાણીનો 10મો હિસ્સો તેઓ ચેરિટીમાં વાપરે છે. 6,000 કાર્યકરો સવજીભાઈને ત્યાં સ્વમાનભેર નોકરી કરે છે. આ દરેકે દરેકને દિવાળી બોનસ તરીકે કંઈ ને કંઈ મળે જ છે, પણ કંપનીના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે મહેનત કરનારા 1200 કાર્યકરોને સવજીભાઈએ 4-4 લાખનું બોનસ કાર, ફ્લેટ કે જ્વેલરી સ્વરૂપે આપ્યું ત્યારે ભલભલા ઉદ્યોગપતિઓ મોઢામાં આંગળા નાખી ગયા હતા. કંપનીની કમાણી ઓછી હતી ત્યારે પણ સવજીભાઈએ તેમના 3 એમ્પ્લોઈઝને મારુતિ કાર દિવાળી બોનસ તરીકે ભેટ આપી હતી. આ 3 એમ્પ્લોઈઝ અત્યારે સવજીભાઈના ભાગીદાર છે. સવજીભાઈ કહે છે કે કંપનીના એમ્પ્લોઈઝને મોટિવેટ કરવામાં અમે ક્યારેય પાછી પાની કરવાના નથી. પોતાને ત્યાં કામ કરતા કાર્યકરોને સવજીભાઈ કુટુંબના સભ્યો ગણે છે. તેમનો દરેક કાર્યકર સુખ શાંતિ ભર્યું અને કમ્ફર્ટ જીવન જીવે એ માટે સવજીભાઈ સતત પ્રયત્નશીલ રહે છે. કાર્યકરો જ નહીં પણ તેમના વડીલો અને માતા પિતાને પણ સન્માનની નજરે જુએ છે. કાર્યકરોના વડીલોને દર વર્ષે પોતાના ખર્ચે ધાર્મિક સ્થળે જાત્રા કરાવવા લઈ જાય છે. આ વડીલો સાથે તેઓ અથવા તેમના ભાઈઓ સાથે જઈને આશીર્વચન મેળવે છે. કર્મભૂમિ સુરતમાં અધ્યતન સુવિધાવાળી કિરણ હોસ્પિટલમાં સવજીભાઈએ રૂપિયા 15 કરોડનું દાન આપ્યું છે. તો જન્મભૂમિ દુધાળામાં લોકસેવાના અનેક કામમાં સહભાગી થયા છે. હીરા ઉદ્યોગમાં ઘોર મંદી ચાલી રહી હતી ત્યારે પણ સવજીભાઈએ દુધાળા ગામમાં તળાવ બનાવવા 1.5 કરોડનું દાન આપ્યું હતું. સવજીભાઈ અને તેમના 3 ભાઈઓ માતા પિતા સાથે સંયુક્ત કુટુંબમાં સંપથી રહે છે. સંતાનોના શિક્ષણના કારણોથી હમણાં બધા ભાઈઓ રોટલે નોખા થયા છે, પણ વ્યવહાર બધો સ્મૂથલી ભેગો જ ચાલે છે. સવજીભાઈ હર્ષ અને ગૌરવ સાથે એક વાતની નોંધ લીએ છે કે લોક કલ્યાણના કામોમાં પૈસો વાપરતી વખતે મારા ભાઈઓ કે પત્નીએ ક્યારે આડી જીભ વાળી નથી, એટલી ભગવાનની દયા છે. પૈસાની કદર કરવામાં પણ સવજીભાઈ એક નંબર. તેઓ એકવાર સંતાનો સાથે ઇંગ્લેન્ડ ગયા હતા. હોટલમાં જમતી વખતે દીકરાએ મોંઘા ભાવના પાપડનો ઓર્ડર આપી દીધો. સવજીભાઈએ એ જ વખતે મનમાં નક્કી કરી લીધું કે નવી પેઢીના જુવાનિયાને પૈસાની કિંમત સમજાય એ રીતે પલોટવો પડશે. સ્વદેશ આવ્યા પપછી દીકરાના હાથમાં 7,000 રૂપિયા આપ્યા ને ફરમાન કર્યું કે તારે ભારતના એવા શહેરમાં જવાનું છે જ્યાં તું ક્યારેય ન ગયો હોય, ફક્ત ઇમરજન્સીમાં જ આ પૈસા વાપરવા, બાકી 1 વર્ષ સુધી જાતે કમાવું ને જાતે ખાવું.
આ પગલાથી સંયુક્ત કુટુંબમાં રહેતા સવજીભાઈ થોડા અળખામણા થઈ ગયા, પણ દીકરાને એક વર્ષનો વનવાસ આપીને કેટલી વિશેષો થાય છે એ શીખડાવી દીધું. સવજીભાઈ કહે છે કે મેં જ્યારે જ્યારે કોઈને કંઈ આપ્યું છે ત્યારે ઈશ્વરે એનું અનેક ગણું મને પાછું આપ્યું છે. ઈશ્વર પાસે ભીખ નહીં પણ સારા કાર્યો કરીને વટથી અધિકાર માગતા થઈ જવું જોઈએ, એ તો આપવા માટે બંધાયેલો જ છે. સવજીભાઈ જેટલા મોટા દિલવાળા છે એટલા જ નીતિ નિયમના ચુસ્ત આગ્રહી છે. તેમની કંપનીમાં બીડી સિગારેટ પીવાની કે પાન માવા ગુટકા તમાકુ ખાવાની સખત મનાઈ છે. ટુ વ્હીલર પર આવતા કાર્યકરોએ હેલ્મેટ પહેરીને આવવું ફરજિયાત છે. સવજીભાઈનું માનવું છે કે સારા કાર્યકરો બનાવવાની સાથે સાથે સારા ઇન્સાન બનાવવા એ પણ અમારી નૈતિક ફરજ છે. કાર્યકરો પ્રત્યે ભારોભાર માન સન્માનની લાગણીને કારણે તેમને ત્યાં કામ કરવા માટે સ્કિલ્ડ અનસ્કિલ્ડ લોકોની પડાપડી થાય છે. રોજની 35-40 અરજીઓ સવજીભાઈના ટેબલ પર પડી હોય છે. સવજીભાઈ જ્યારે મીડિયામાં છવાઈ ગયા ત્યારે કેટલાક લોકોએ તેમનું પ્રસિદ્ધિના શોખીન વ્યક્તિ તરીકેનું મૂલ્યાંકન કર્યું હતું. અરે સાહેબ, કોથળીનું મોઢું ઢીલું કરીને 2-5 લાખનું દાન તો કરી જુઓ, હાથમાં કેટલી ધ્રુજારી છૂટે છે એની ખબર પડી જશે. પણ આવું બધું તો ચાલ્યા કરે. મર્યાદા પુરુષોત્તમ પર પણ શંકા કરવાવાળા ધોબીઓ ક્યાં ન હતા? અને વળી કોઈના પ્રેરણાત્મક પગલા બાય ડિફોલ્ટ જ પ્રસિદ્ધિનું કારણ બની જતા હોય તો એમાં હું શું કરું, તમે શું કરો અને સવજીભાઈએ શું કરે? આવતા 10 વર્ષમાં સવજીભાઈ પાસે જેમ બિઝનેસના વિકાસનો રોડમેપ તૈયાર છે એમ લોક ઉત્થાનના કામો પાછળ નાણું ખર્ચવાનો રોડમેપ પણ તૈયાર છે. મરી ગયા પછી સગાવાલા તો પોખ મૂકીને રડવાના જ છે, પણ સર્વોદય ખાતર આપણે કોઈનું આંસુ લૂછ્યું હોય તો એની આંખોના ખૂણા પણ ભીના થવા જોઈએ એવું અમે નહીં સવજીભાઈ કહે છે. સવજીભાઈ જેવા બીજા કેટલાય ગૌરવવંતા ગુજરાતીઓની ગાથા અમારા રડારમાં છે. માતાજી અમને આવા વિડીયો બનાવવાની અને તમને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની શક્તિ આપે. નમસ્કાર.